હવે અમદાવાદથી મુંબઈ માત્ર સવા બે કલાકમાં પહોંચી જવાશે. જી હા, બુલેટ ટ્રેનની કામગીરીની જુઓ આ ઝલક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક નદી ઉપર પુલ તૈયાર થઈ ગયો છે. પુલનું લગભગ તમામ કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોલક નદી પરના પુલની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આ પુલની લંબાઈ 160 મીટર જેટલી છે અને પ્રત્યેક 40 મીટરે 4 ફૂલ સ્પાન ગર્ડર મૂકવામાં આવ્યા છે. ત્યારે જો થાંભલાની ઊંચાઈની વાત કરીએ તો 14 મીટરથી 23 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પુલ વાપી અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો પણ સમાવેશ થાય છે. આ નદી વાલવેરી નજીક સાપુતારાની ટેકરીઓમાંથી નીકળે છે અને અરબ સમુદ્રમાં મળે છે. કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિલોમીટર અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિલોમીટર દૂર છે. ધરતીકંપથી ટ્રેન અને મુસાફરોની સલામતી માટે બંને સ્ટેશનો વચ્ચે 28 સિસ્મોમીટર લગાવવામાં આવ્યા છે, જેમાં ચરોતર પંથકના આણંદ અને મહેમદાવાદ ખાતે આ સિસ્મોમીટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. નોંધપાત્ર વાત એ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રથમવાર આવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. 28માંથી 22 સિસ્મોમીટરને અલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેમાં 14 ગુજરાતમાં હશે તો વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદનો સમાવેશ થાય છે. MHRS પ્રોજેક્ટ મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદના વેપાર કેન્દ્રોને જોડતા ગુજરાત અને મહારાષ્ટ્રના ઉચ્ચ વિકાસ દર રાજ્યોમાંથી પસાર થાય છે. જાપાનીઝ ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા હાથ ધરાયેલ સંભવિત અભ્યાસ મુજબ પ્રોજેક્ટ ઇકોનોમિક ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન 11.8% હોવાનો અંદાજ હતો.